કેમ છો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન એકનો ડી દાખલો સમજીશું સ્વાદ આઠ પોઈન્ટ છે આઠ હજારનું નું એક વર્ષ માટે નવ ટકા અર્ધવાર્ષિક વ્યાજ છે તમે સાદા વ્યાજના સૂત્ર પ્રમાણે વર્ષધીડ વ્યાજની ગણતરી કરી શકો છો અર્ધવાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો આ બરાબર પ્રશ્ન ચિહ્ન આવશે પી આઠ હજાર એન એકના છેદમાં બે આર નવ ટકા હવે આપણે શોધીશું પહેલાં છ માસ માટેનું તો આ બરાબર એન છેદમાં સો આઠ હજાર ગુણ્યા એક ગુણ્યા નવ છેદમાં સો ગુણ્યા બે જો આ બે શૂન્ય બે શૂન્ય જતા રહેશે બે કા બે બે ચોક આઠ અને શૂન્ય ચાળીસ ગુણ્યા નવ કરીશું તો ત્રણસો ને સાહીઠ થશે તો અહીંયા આવશે એ બરાબર પી પ્લસ આઈ એટલે આઠ હજાર પ્લસ ત્રણસો સાહીઠ એટલે આઠ હજાર ત્રણસો સાહીઠ આ આપણને જે મળ્યું એ પહેલા છ મહિના માટેનું મળ્યું બરાબર બીજા છ મહિના માટે એટલે કે બીજા છ માસ માટે તો અહીંયા પણ આપણે આ શોધવું પડશે જે છે એ આઠ હજાર નહીં થાય હવે કેટલું થશે બીજા પહેલા છ મહિનાનું જે ચક્રવૃદ્ધિ વ્યાજ હતું ને આઠ હજાર ત્રણસો એ થશે એટલે પી થશે આઠ હજાર ત્રણસો સાહીઠ એટલે બીજા છ મહિના એટલે એકના છેદમાં બે વ્યાજનો દર જે છે એ જ આવશે સૂત્ર મૂકી દઈશું આઠ હજાર ત્રણસો સાહીઠ ગુણ્યા એકના છેદમાં એકના છેદમાં બે ગુણ્યા નવ છેદમાં સોળ બરાબર આ એક શૂન્ય શૂન્ય જતું રહેશે બે વડે તો બે ચોક આઠ બે કા બે બે એટલે આઠસો ચારસો અઢાર નવના છેદમાં દસ કરીશું મેં આનો ગુણાકાર કર્યો તો મને જવાબ મળ્યો ત્રણ હજાર સાતસો ને બરાબર દસ છે એટલે અહીંયા મેં પોઈન્ટ મૂકી દીધો એટલે ત્રણસો ને છોતેર રૂપિયાને વીસ પૈસા મળ્યા હવે આપણે શું કરવાનું છે કે આનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું એટલે એ બરાબર પી પ્લસ આઈ જે બીજા વર્ષનું આઠ હજાર ત્રણસો સાહીઠ ચક્રવૃદ્ધિ વ્યાજ હતો એમાં ત્રણસો ને છોતેર રૂપિયાને વીસ પૈસા એટલે કે ઉમેરી દઈશું તો આપણને એ મળશે આઠ હજાર સાતસો ને છત્રીસ રૂપિયાને વીસ પૈસા વ્યાજ આપણે શોધવાનું હોય તો એ માઇનસ પી કરીશું તો આપણને વ્યાજ મળી જશે તો આઠ હજાર સાતસો ને છત્રીસ રૂપિયા અને પૂરો થાય છે હવે આપણે જોઈશું ઈ દાખલો ઈ દાખલો છે રૂપિયા દસ હજાર એક વર્ષ માટે આઠ ટકાના દરે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના લીધે પ્રમાણે આપણે દાખલો ગણવાનો છે અહીંયા પણ આપણે પ્રથમ છ મહિનાનું વ્યાજ આપણે શોધીશું સૂત્ર આઈ શોધવાનું છે પી દસ હજાર એન એકના છેદમાં બે આર આઠ ટકા સૂત્ર મૂકી દઈશું આઈ બરાબર પી આર એન છેદમાં સો દસ હજાર ગુણ્યા એક ગુણ્યા આઠ છેદમાં સો ગુણ્યા બે શૂન્ય શૂન્ય જતું રહેશે બે ચોક આઠ સો ગુણ્યા ચાર એટલે ચારસો થશે આ પ્રથમ છ મહિનાનું આપણને વ્યાજ મળશે હવે આ પ્રથમ છ મહિનાનું વ્યાજ છે એ આપણે મુદ્દેમાં ઉમેરી દઈશું એટલે દસ હજાર ચારસો થશે હવે આપણે શોધીશું બીજા છ મહિના માટે એટલે કે બીજા છ માસ માટેનું વ્યાજ મુદ્દે બરાબર અહીંયા પી દસ હજાર ચારસો થશે એન એકના છેદમાં બે અને આઠ ટકા સૂત્ર મૂકી દઈશું આઈ બરાબર પીઆર છેદમાં સો દસ હજાર ચારસો ગુણ્યા એક ગુણ્યા આઠ ના છેદમાં સો ગુણ્યા બે શૂન્ય બે શૂન્ય જતા રહેશે બે ચોક આઠ થશે એટલે એકસો ચાર ગુણ્યા ચાર કરીશું તો ચારસો સોળ થશે એટલે એ બરાબર પી પ્લસ આઈ તો દસ હજાર ચારસો પ્લસ ચારસો સોળ એટલે દસ હજાર આઠસો સોળ મળશે હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે તો દસ હજાર આઠસો સોળમાંથી દસ હજાર આપણે માઇનસ કરી દઈશું એટલે આઠસોને સોળ આવશે જે આપણું ચક્રવૃત્તિ વ્યાજ થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણના ના પ્રશ્ન એકના ના ઈ અને ડી દાખલા પૂરો થાય છે છતાં પણ તમને કશું ના ખબર પડે તો તમે મને પૂછી શકો છો આગળના દાખલા આવ્યા પછીના વિડીયો આપણે જોઈશું થેન્ક યુ